मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી વેટ ટ્યુશન ક્લાસીસ માં આજે તમારી સામે એક અગત્યનો ટોપિક અને એ છે O2 અને CO2 એટલે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ ના વહન કેવી રીતે થાય છે એ ટોપિક આપણે આ આકૃતિમાં જોઈશું। હવે મિત્રો, તમે અહીંયા જે આકૃતિ જુઓ છો એનો આધાર તમે જોઈ લો, મોટા ભાગના સ્ટુડન્ટ્સ અહીંયા હૃદયની આકૃતિ મોટા ભાગે ખોટી દોરી રહ્યા છે। તો આપણે આ ફિગરની અંદર હૃદય કેવી રીતે દોરાયેલું છે ખાસ ધ્યાનથી જોઈ લેવું અને દોરવાનું। ગયા એપિસોડની અંદર, ગયા વિડિયોની અંદર આપણે હૃદય વિશે વાત કરી હતી અને આ વિડિયોની અંદર તમે હૃદયનો આકાર તમે જોઈ રહ્યા છો। ઉપરનો ભાગ મેં નાનો દોર્યો છે જેને કર્ણકો કહેવાય અને આ નીચેનો જે કેરી જેવો આકાર દેખાય છે સેટ ડોટો સજુઓ અને એ ભાગ આખો જે દેખાય છે નીચેનો મોટો ભાગ પોષણ દેખાય છે એ છે તમારા ક્ષેપકો અને આ આપણે ભણી રહ્યા છીએ મનુષ્યનું હૃદય। મનુષ્યનું હૃદય ચાર ખંડનું હોય એ આપણે જાણીએ છીએ, પરંતુ અહીંયા બે કર્ણકો અને બે ક્ષેપકો આવેલા છે એ પણ આપણે જાણીએ છીએ। હવે મિત્રો, બીજી વાત એ કરીએ કે ગઈ વખતે આપણે વાત કરી હતી કે કર્ણકોની દીવાલ કેવી હોય છે પાતળી અને ક્ષેપકોની દીવાલ કેવી હોય છે જાડી। હવે રુધિરનું વહન કેવી રીતે થશે? તો આ હૃદયમાં રુધિર હોય જેને આપણે લોહી કહીએ છીએ। હવે આ રુધિર છે એ મોટા ભાગે હૃદયમાંથી એ મોટા ભાગે કેવું હોય છે ઓક્સિજન યુક્ત હોય છે। હવે આ જો અહીંયા ક્ષેપકમાં જે રુધિર અને એની અંદર કેવું છે ઓક્સિજન યુક્ત રુધિર છે, અહીંયા ધ્યાન આપજો, આ ઓક્સિજન યુક્ત એટલે કે શુદ્ધ રુધિર મોટા ભાગે આ માર્ગે આગળ વધે છે અને તમે અહીંયા જોઈ રહ્યા છો કે અહીંયા કંઈક ડિઝાઇન જેવું દેખાય છે, વાસ્તવમાં ડિઝાઇન નથી, આ વાલ્વ છે અને વાલ્વ ઉપર પ્રેશર આવવાના કારણે, દબાણ આવવાના કારણે મોટા ભાગે આ વાલ્વ ખુલી જાય છે અને ખુલવાના કારણે એ શુદ્ધ રુધિર બહાર નીકળે છે અને બહાર કોણ લઈ નીકળે છે તો તમે જોયું હશે મહાધમની બહાર નીકળે છે। એટલે તમને અહીંયા ખબર એ પડી ગઈ કે ઓક્સિજન વાળું રુધિર કોણ લઈને બહાર નીકળે છે મહાધમની, એટલે ધમની હંમેશા શુદ્ધ રુધિરનું વહન કરે। હવે એ ધમની શુદ્ધ રુધિરને બહાર લઈ જાય છે અને બાર આ નલિકા મારફતે એ આગળ વધે છે અને આગળ વધે એટલે એ ક્યાં જાય છે તો શરીરના જુદા જુદા અંગો અને પેશીઓ સુધી પહોંચે છે અને આ ઓક્સિજન યુક્ત રુધિર, આ ઓક્સિજન યુક્ત રુધિર છે એ શરીરના જુદા જુદા અંગોના કોષો અને પેશીઓને ઓક્સિજન આપતું થઈ જાય છે। આપ્યા પછી એ ધમની આગળ વધે છે અને આગળ વધ્યા પછી એ મોટા ભાગે ધમની, મોટા ભાગે તમે જો આ ધમની છે પણ પછી આગળ જતા એ મોટા ભાગે નાની નાની આવી નલિકાઓમાં વહેંચાઈ જાય છે, આવી નાની નાની વાળ જેવી નાની નાની અતિ બારીક નલિકાઓમાં અહીંયા વહેંચાઈ જાય છે જેને રુધિર કેશિકા કહેવાય, યાદ રાખજો। હવે આ રુધિર કેશિકા શું કરે? તો જેમ માથાની ઉપર વાળ છે જેના કારણે આપણી ટાલ દેખાતી નથી, કેમ? કારણ કે આપણા માથાના ઉપરના ભાગને કોણે ઢાંકી દીધું છે? વાળે। વાળ કેવા છે? પતલા પતલા। તો બસ અહીંયાથી આ ધમની ઓક્સિજન યુક્ત રુધિર લઈ અને વાળ જેવી નાની નાની બારીક નલિકાઓમાં વહેંચાઈ જાય છે અને વહેંચાઈ આપણા શરીરના જેટલા અંગો અને કોષો પેશીઓ છે એની આજુબાજુ ઝાડા જેવી રચના બનાવી દે છે અને દરેક રુધિર કેશિકાઓમાં કેવું રુધિર હોય છે? ઓક્સિજન યુક્ત રુધિર, અને એ રુધિર ઓક્સિજન યુક્ત રુધિર રુધિર કેશિકાઓ મારફતે અંગોમાં ઓક્સિજનને આપવાનું કામ થાય છે। બીજું, અહીંયા લેવડ અને દેવડ બે ક્રિયા થાય છે। પહેલી ક્રિયા કઈ થાય? દેવડ, દેવડ એટલે આપી દેવું, એટલે ઓક્સિજન આપવામાં આવે છે અને એ જ કોષ પાસેથી CO2 લઈ લેવામાં આવે છે। જેમ કે હું તમારા ઘરે આવ્યો ભીખ માંગવા માટે, બરોબર, કોઈ વસ્તુ વેચવા આવે
तो वेचवा आवुं त्यारे हुं शुं करुं? शाकभाजी तमारी मम्मी नाखुं अने तमारी मम्मी बदलामां मने शुं आपशे? पैसा। तो आ लेवड़ देवड़ थे। तो अहींया आ रुधिर केशिका शुं करे? आखा शरीरनी अंदर कोषोने ऑक्सिजन आपी दे अने बदलामां कयो वायु लई ले? CO2। એટલે O2 અને CO2 ની લેવડ દેવડ થાય અને પછી એ રુધિર કેશિકાઓ બધી ભેગી થઈ જશે। જોજો બરોબર, ધમનીમાંથી અહીંયાથી શું થયું? જોજો બરોબર, આ ધમની છે, એમાંથી પછી આવી પારિધનિકાઓ નીકળી જાય જેને રુધિર કેશિકાઓ કહેવાય અને આ રુધિર કેશિકાઓ આગળ જતા બધી આ રીતે ભેગી થઈ જશે અને ભેગી થયા પછી એક જાડી નલિકા આ રીતે બનાવી દે। આ જાડી નલિકા બની એ કઈ કહેવાય? શિરા। અને એ શિરાની અંદર હવે ઓક્સિજન નથી મિત્રો, હવે કયો વાયુ આવી ગયો? CO2। કેમ? ઓક્સિજન આપી દીધો, આપવાનું કામ કોણે કર્યું? ધમનીએ, અને લેવાનું કામ કોણે કર્યું? CO2, એટલે કે શિરાએ। શિરાએ કયો વાયુ લીધો? CO2। હવે શિરાની અંદર કયો વાયુ મોટા ભાગે પસાર થઈ રહ્યો છે? CO2। અને એ CO2 વાળું અશુદ્ધ રુધિર કહેવાય અને એ CO2 વાળું રુધિર ક્યાં જાય છે? તો એ આ મહાશિરા મારફતે। જોજો બરોબર, ધ્યાન રાખજો, મહાશિરા એટલે શું? ઘણી બધી શિરાઓ ભેગી થઈ અને એક મોટી નલિકા બનાવવા, એને મહાશિરા કહેવાય। અને એ મહાશિરા મારફતે CO2 ત્યાર પછી ક્યાં દાખલ થાય છે? તો કર્ણકમાં દાખલ થાય છે અને કર્ણકમાં હવે જે રુધિર આવ્યું એ કેવું રુધિર છે? CO2 વાળું, એટલે અશુદ્ધ કહેવાય। અને એ રુધિર પાછું ક્યાં જાય છે? ક્ષેપકમાં। જોજો બરોબર, હવે ક્ષેપકમાં ગયા પછી એ CO2 વાળું રુધિર પાછું એ શુદ્ધ થવા માટે ઉપર જાય છે। જોજો, ભરાઈ જાય એટલે ઉપર જાય, ઉપરની તરફ દબાણ પામશે। કેમ? કારણ કે આ ક્ષેપકો સંકોચન પામે એટલે અહીંયાથી આ રુધિર આ માર્ગે CO2 વાળો રુધિર હૃદયની બહાર નીકળી જાય। બહાર નીકળે એ વખતે એની અંદર કયો વાયુ છે? CO2। કયો વાયુ છે? CO2। અને એ CO2 વાયુ લઈ જતી આ ધમની કહેવાય। જો અહીંયા ફેફસા તરફ જતી ફૂસફૂસ ધમની, નામ કેમ ફૂસફૂસ પડ્યું? કારણ કે ફેફસા તરફ જાય છે, ફેફસામાં જાય છે, માટે એને શું કહેવાય? ફૂસફૂસ ધમની કહેવાય। અને એ ધમની CO2 વાયુ લઈ અને ક્યાં જતી રહે છે? ફેફસામાં। આ ફેફસું છે અને ફેફસાની અંદર જતી રહે એટલે ફેફસામાં કયો વાયુ આપી દે? અહીંયા લેવડ દેવડ થશે એટલે ફેફસાને કયો વાયુ આપી દેવાનો? CO2। અને ફેફસામાંથી લઈ કયો લેવાનો? ઓક્સિજન। અને એ ઓક્સિજન લઈ અને રુધિર હવે પાછું, જોજો હવે ઓક્સિજન આવી ગયો અંદર, આ ઓક્સિજન લઈને આવતી શું છે? હવે શિરા। જોજો બરોબર ધ્યાનથી, શિરા। અને એ શિરા ધીમે ધીમે આગળ વધે છે અને આગળ વધી અને પછી પાછી આ ઓક્સિજન વાળી શુદ્ધ રુધિર વાળી શિરા હવે પાછી ક્યાં આવી જાય છે? કર્ણકમાં। એટલે હવે કર્ણકમાં કયું રુધિર આવ્યું? ઓક્સિજન વાળું શુદ્ધ રુધિર। અને કર્ણકમાંથી એ રુધિર હવે પાછું ક્યાં જવાનું? ક્ષેપકમાં। અને ક્ષેપકમાં કયું રુધિર છે? હવે ઓક્સિજન યુક્ત। અને ઓક્સિજન યુક્ત રુધિર હવે પાછું મોટા ભાગે અહીંયા વાલ્વ દ્વારા સંકોચનની ક્રિયા થાય છે જેના કારણે આ વાલ્વ ખુલે છે, હવે શુદ્ધ રુધિર બહાર નીકળે છે। બહાર નીકળતી મોટા ભાગે નલિકાને જે કહીએ છીએ એને શું કહેવાય? મહાધમની, જે મોટી હોય હંમેશા મહાધમની અને મહાશિરા કેવી હોય છે? મોટી હોય છે। ઓકે મિત્રો, ઓકે મિત્રો।